છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર રાજ કરે છે, પણ એ 27 વર્ષમાં એક નાનું અમથું કામ જો ભાજપ સરકાર ના કરી શકતી હોય તો રાજ કરવાનું કામ શું? ગુજરાતમાં કહેવાતી ડબલ એન્જિન સરકારમાં ડબ્બા તો છે પણ બધા ખાલી છે, કારણ કે જો તમારા નેતા, ધારાસભ્ય કે પછી સાંસદ 23 વર્ષ પહેલાં જે 1.5 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી ડેપો જો ચાલુ ન કરાવી શકતા હોય તો આજે ભાજપ સરકાર ડબલ એન્જિન સાથે ખાલી ડબ્બા લઈને ફરે તે નક્કામાં છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આ છે અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું એસટી બસ સ્ટેન્ડ. ખાંભામાં 27 ગામોનો તાલુકો છે અને 2 વિધાનસભામાં વેચાયેલો છે અને 2 ધારાસભ્યો હોવા છતાં પણ ખાંભા ગામ વિકાસની રાહ જોઈ રહ્યું છે. તેમ 23 વર્ષથી બનેલો એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યો છે. આ એસટી ડેપોમાં ક્યારેક બસ આવે છે તો ક્યારેક બારોબાર જતી રહે છે અને કોઈ મુસાફર આવતા પણ નથી. ત્યારે અગાઉ ગામજનો દ્વારા જે એસટી ડેપો ચાલુ કરવા માટે આંદોલન પણ છેડવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાત સરકારમાં વિજય રૂપાણી જ્યારે વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે તેમની રૂબરૂની મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ ખાંભાનો આ એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો નથી, ત્યારે ત્યાંના સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તે આપણે અહીંયા સાંભળીએ. ખાંભા તાલુકો એક તો પછાત અને ખાંભા ગામ પછાત તાલુકામાં આવે છે. આજ દિન સુધી અહીંનો કોઈ વિકાસના નમૂના રૂપે એક એસટી ડેપો આજથી 22-23 વર્ષ પહેલાં 1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો, જે આજ દિન સુધી એક શોભાના ગાંઠિયા સમાન પડ્યો છે, જે હજુ સુધી ચાલુ નથી થયેલો. અમુક બસો ત્યાં જાય છે, અમુક બસો જતી નથી અને ખાંભામાં ટ્રાફિકની સમસ્યા પારાવાર છે. જો આ ડેપો તાત્કાલિક ચાલુ કરવામાં આવે તો ખાંભાને કાયમી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળે એમ છે. હા, લગભગ છેલ્લા 22-23 વર્ષથી ખાંભામાં ડેપો બનાવેલ છે. લગભગ 1.5 કરોડ રૂપિયાના આશરે 20 વર્ષ પહેલાં ખર્ચો કરેલ છે સરકારે ડેપોમાં, પણ એ બંધ હાલતમાં જ છે. કોઈ દિવસ ડેપો ચાલુ થયો નથી. જ્યારે રૂપાણી સાહેબ વાહન વ્યવહાર મંત્રી હતા ત્યારે બી રજૂઆત કરેલ છે, આંદોલન બી કરેલ છે, અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત બી આપેલી છે, છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી. જ્યારે બી ચૂંટણી હોય એ ટાઈમે નેતાઓ આવે છે અને ખાલી ખોટા વચનો આપી અને જતા રહે છે, પણ નક્કર પરિણામ કોઈ દિવસ કાંઈ મળ્યું નથી. આ ડેપો બંધ છે અને હિસાબે ખાંભા બસ સ્ટેન્ડમાં ટ્રાફિકની સમસ્યા બી ખૂબ રહી છે અને અનેક વખત તો રજૂઆત કરી છે આની, પણ કોઈ એનું પરિણામ નથી મળતું. લગભગ 20-22 વર્ષ પહેલાં આ જ જગ્યા ઉપર ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું, પણ સરકારે ડેપો બનાવ્યું એટલે છોકરા માટે રમતનું ગ્રાઉન્ડ પણ છીનવાઈ ગયું છે. એટલે સરકારશ્રીને રજૂઆત છે, તમે ડેપો બી ચાલુ કરો અને આજના યુવાનો માટે રમત માટે ગ્રાઉન્ડની બી વ્યવસ્થા કરો એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. ગીરકાંઠાની નજીક આવેલા ખાંભા તાલુકા કક્ષાનું ગામ છે, પણ ગામજનોમાં છેલ્લા 23 વર્ષથી એસટી ડેપો ચાલુ કરવા માટે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં પણ હજી સુધી આ નવું એસટી ડેપો ચાલુ થયું નથી, ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેન્ડમાં એસટી બસો ઊભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યા પણ ત્યાં રહે છે. જૂના એસટી ડેપોના કારણે વેપારીઓને હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેન્ડના ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ થઈ શકે છે. જો એસટી ડેપો શરૂ થઈ જાય તો ખાંભાનો જે લાંબા રૂટની એટલે કે સુરતથી અમદાવાદ અને મુંબઈ જવાની જે સુવિધા છે તે પણ ઊભી થાય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ હાલમાં જે પ્રમાણે પ્રાઇવેટ વાહનોની ઉગાડી લૂંટમાં જે ચાલી રહી છે તેનાથી પણ જો આ નવું એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને જે પ્રાઇવેટ વાહનો જે લૂંટ કરી રહ્યા છે તેમાંથી છુટકારો પણ મળી શકે એમ છે. પણ એસટીનું આ નિર્ભર તંત્ર જ્યારે તેમનું પેટનું પાણી ઝલતું ના હોય તેવું જ લાગી રહ્યું છે, ત્યારે આ જ બાબતને થઈને ખાંભાના સરપંચ શું કહી રહ્યા છે તે પણ જોઈએ. ખાંભાનો એસટી ડેપો લગભગ 20-22 વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે. અવારનવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એસટી ડેપો શરૂ કરેલ નથી, તેથી ખાંભાના 57 ગામની લગભગ 1.5 લાખની વસ્તી હેરાન પરેશાન થાય છે. એસટી પ્રાઇવેટ બસોવાળા અત્યારે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે, તો ખાંભાનો એસટી ડેપો તાત્કાલિક શરૂ કરી અને ખાંભાને આ સુવિધા આપે એવી અમારી માગણી છે. ખાંભાનો એસટી ડેપો લગભગ 20-22 વર્ષથી બન્યો ત્યારથી એમને બંધ હાલતમાં છે, અને અત્યારે તો લગભગ તમે એસટી ડેપોની મુલાકાત લ્યો તો ખંડેર હાલતમાં છે. ત્યાં જાઓ એટલે લગભગ છત પણ તૂટી પડી છે, ઉપરથી પાણી પણ પડે છે. માટે આ એસટી ડેપોનું શું કરવું? આજે લગભગ અમારા ખાંભાની અંદર
છોકરાઓ માટે ક્રિકેટનું રમવા માટેનું એક ગ્રાઉન્ડ હતું, એ ગ્રાઉન્ડ હતું એ બરાબર હતું, તો પછી સરકાર શ્રી આ એસટી ડેપો પાડી અને અમને ગ્રાઉન્ડ કરી આપે એવી સરકારને વિનંતી કરી છે, અથવા નવો એસટી ડેપો બનાવે, બેમાંથી એક વસ્તુ કરે આવું અમે સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ. કારણ કે આજે એ બિલ્ડિંગની અંદર પડ્યું પડ્યું ખંડેર થઈ ગયું છે, અંદર જવાય તેમ પણ નથી. માટે ઉપયોગ વગર આવું બિન વારસી જે હાલતમાં બગડે એવું સરકારશ્રી કોઈ તકેદારીના પગલાં લે એવું હું સરકારશ્રીને વિનંતી કરું છું. ખાંભામાં 23 વર્ષ પહેલાં 1.5 કરોડના ખર્ચે બનાવેલો એસટી ડેપો આજે પણ ધૂળ ખાઈ રહ્યો છે અને એસટી બસ સ્ટેન્ડ હોય કે વર્કશોપ હોય તે ખંડેર બની ગયું છે. અહીંયા અસામાજિક તત્વોએ તેમનો અડ્ડો છે તે બનાવી દીધો છે. ત્યારે ચૂંટણી સમયે ત્યાં આગળ આવતા નેતાઓ આ એસટી ડેપો ચાલુ કરવાની બાંહેધરીઓ તો આપીને જાય છે, પરંતુ જેવી ચૂંટણી પતી જાય તેની સાથે જ આ નેતાઓ ગાયબ પણ થઈ જાય છે અને એસટી ડેપો એ જ હાલતમાં ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે. ચૂંટણી સમયે ત્યાં આગળ આવતા જે નેતાઓ છે, જે ધારાસભ્યો છે, કે ખાંભામાં 2-2 વિધાનસભા છે તે લાગે છે, ત્યાં 2 વિધાનસભામાં આ ગામ છે તે વેચાયેલું છે, ત્યારે બંને ધારાસભ્યો ત્યાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ત્યાં પહોંચે છે, તમામ લોકોને બાંહેધરી આપે છે કે અહીંયા આગળ આ એસટી ડેપો આ વખતે અમે ચાલુ ચોક્કસથી કરાવી દઈશું, પરંતુ આ ચોક્કસ ક્યારેય આવતું નથી. તેમના દ્વારા આ એસટી ડેપો શરૂ કરવા માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે હવે સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ સરકાર પાસે વહેલામાં વહેલી તકે એસટી ડેપો શરૂ કરવામાં આવે, અથવા તો પહેલાં જે રમતગમતનું મેદાન હતું તે પ્રમાણે તેમને ફરી મેદાન આપી દેવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દા જે કહી શકાય કે જે સરકાર મૃદુ અને મક્કમ જે સરકાર, ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, તેની આંખો જ જાણે ખુલતી નથી તેવું લાગી રહ્યું છે. ત્યારે ખાંભા ગ્રામજનો જે હેરાન થઈ રહ્યા છે તેને જ લઈને હવે તેમનું કહેવું છે કે આગામી સમયમાં હવે જ્યારે ચૂંટણી આવશે, જો એ પહેલાં આ એસટી ડેપો શરૂ કરવામાં નહીં આવે તો આ વખતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ગ્રામજનો આપી રહ્યા છે. 23 વર્ષથી આ નવું બનાવેલું એસટી ડેપો જે હાલ બંધ હાલતમાં છે, આ મૃદુ અને મક્કમ સરકાર શું આ એસટી ડેપો ચાલુ કરાવી શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.